કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં કૃષ્ણકન્યા વિદ્યા સંકુલ ગુંદરણ તેમજ શ્રી વિવેકાનંદ વિનય મંદિર તાલાલાની યુટ્યુબ ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે લેક્ચર નંબર 13ની અંદર અવયવ પાળોના જે દાખલા છે યોગ્ય નિત્યસમના આધારે આપણે શીખાતા કે યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી અને આપેલી જે રકમ છે એના અવયવ પાડવાના હતા. અને ત્યારબાદ દાખલા નંબર 2ની અંદર યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને કિંમત મેળવવાના દાખલા હતા, જે આપણે બધાએ વ્યવસ્થિત દાખલાઓ છે ગણ્યાતા અને તમે બધાએ એની વ્યવસ્થિત પ્રેક્ટિસ કરી હશે. આજે ત્યારબાદ દાખલા નંબર 3 સ્વાધ્યાય 2.5નો, એમાં પણ એ જ રીત છે, યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી અને કિંમત મેળવો. તો વિદ્યાર્થી મિત્રો, જે આપણને રકમ આપેલી છે 9x2 પ્લસ 6xy પ્લસ y2, તો આપણે જે નિત્યસમ જોયા છે 7, એ 7 નિત્યસમમાંથી ક્યાં નિત્યસમનો ઉપયોગ છે એ થતો હશે. ઓકે, તો અહીંયા જોઈ શકો તમે, અહીંયા આપણને વિસ્તરણ આપેલું છે અને એનો અવયવ મેળવવાનો છે. તો આ વિસ્તરણ છે એની નિરાતે જુઓ, જો પ્રથમ પદ 2 વાળું છે, અંતિમ પદ પણ 2 વાળું છે અને આ મધ્યમ પદ છે, એમ 3 પદ આપેલા છે. તો કાં પહેલું નિત્યસમ હશે અથવા તો બીજું, બેમાંથી એક હોય ને, પહેલું અને છેલ્લું વર્ગવાળું નિત્ય પદ હોય ત્યારે. તો ત્યારબાદ વચ્ચેનું પદ જુઓ, જો વચ્ચેનું પદ પ્લસ હોય તો પ્રથમ નિત્યસમ હશે અને માઇનસ હોય તો બીજું નિત્યસમ હશે. રાઈટ, આ પહેલું છેલ્લું બે પદ જો વર્ગવાળા હોય, પૂર્ણ વર્ગ પદ હોય, અને વચ્ચેનું પદ જો પ્લસ હોય તો પહેલું નિત્યસમ હશે અને માઇનસ હોય તો બીજું નિત્યસમ. અહીંયા જુઓ, માઇનસ છે, આ પહેલું પદ એ વર્ગવાળું છે, અંતિમ પદ છે એ પણ વર્ગવાળું છે. જો એકનો વર્ગ એક જ થાય, અહીં પૂર્ણ વર્ગ સંખ્યા હોઈ શકે, અને અહીં માઇનસની નિશાની છે 2 × પહેલું બીજું વચ્ચેના પદમાં, તો આ બીજા નિત્યસમને આધારે છે. ઓકે, ચાલો તો પ્રથમ નિત્યસમનો આપણે ઉપયોગ કરીને આનો અવયવ મેળવવાનો છે. તો અહીંયા વિસ્તરણ આપેલું છે અને અવયવ એનો મેળવવાનો છે. એટલે આપણે નિત્યસમમાં જે આપણે જોયું હતું કે એક્સ વત્તા વાય આખાની 2 અથવા તો એ પ્લસ બી આખાની 2, તો એ અવયવ છે અને એનું વિસ્તરણ આપણે સૂત્ર મેળવતા શીખાય. તો આપણે અહીંયા પ્રથમ વિસ્તરણ આપ્યું એટલે વિસ્તરણ લખીએ, એની 2 પ્લસ 2ab પ્લસ બીની 2 બરાબર એ પ્લસ બી આખાની 2. જો આવી રીતે વિસ્તરણ આપેલું હોય તો આ એનો અવયવ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ જે નિત્યસમ છે એ પ્લસ બી આખા કૌંસની 2, તો આનો આ અવયવ છે અને આ એનું વિસ્તરણ કહેવાય. તો અહીંયા જો આપણે વિસ્તરણ આપેલું છે આવી રીતે વર્ગવાળું, તો એકનો અવયવ કયો છે મેળવવાનું કીધું. ઓકે, તો આ નિત્યસમ એક આપણે પ્રથમ લખ્યું. હવે આની સાથે આપણે જે રકમ આપી છે એની સરખામણી કરીએ અને ત્યારબાદ એનો અવયવ છે આપણને મળશે. ચાલો, તો તેથી કૌંસની અંદર જો 9x² એટલે 9x નથી મૂકવાના, આપણે એનું વર્ગમૂળ મૂકવાનું, 9 વર્ગમૂળ 3, અને x 2 છે એટલે x આખાની 2. ત્યારબાદ મધ્યમ પદનો નિયમ કયો છે, 2 પ્રથમનું વર્ગમૂળ એટલે 3x, એને ગુણ્યા અંતિમનું વર્ગમૂળ, y નો વર્ગ છે એટલે એનું વર્ગમૂળ શું થાય, 1, અને પ્લસ અંતિમ પદનું વર્ગમૂળ આખાનો વર્ગ. રેડી, આવી રીતે ગોઠવણી કરવાની. આજે પહેલા કૌંસની અંદર પ્રથમ પદનું વર્ગમૂળ મૂકવાનું, છેલ્લા કૌંસની અંદર અંતિમ પદનું વર્ગમૂળ મૂકવાનું, અને મધ્યમ પદમાં શું કરવાનું, પ્લસ 2 પહેલા પદનું વર્ગમૂળ હોય અને છેલ્લા પદનું વર્ગમૂળ હોય. ઓકે, ચાલો, ત્યારબાદ આપણે શું કરશું, અમે કૌંસ આખાની 2 કરવાની છે. જો આવી રીતે આખા કૌંસની અંદર 2 મૂકી અને એની 2 કરશું, તો પ્રથમ પદનું વર્ગમૂળ મૂકશું, અંતિમ પદનું વર્ગમૂળ મૂકશું અને મધ્યમ પદની નિશાની મૂકશું. ખ્યાલ આવ્યો બધાને? તો જો આનું પાછું તમે વિસ્તરણ કરો તો આ એનો જવાબ આપણને મળે. પહેલા પદનો વર્ગ એટલે 9x² 2 પહેલું બીજું એટલે 2 × 6x × y, અને બીજા પદનો વર્ગ એટલે વાયનો વર્ગ. ખ્યાલ આવે છે બધાને? ફર્સ્ટ દાખલો છે એટલે થોડુંક તમને હાર્ડ લાગશે, પણ પ્રેક્ટિસ કરજો, થોડી 3 વાર 4 વાર દાખલો ગણજો એટલે
આવડી જશે. ચાલો હવે આ આપણો આન્સર છે, બે ઘાત છે તો એને આપણે છૂટી પાડીને પણ લખી શકીએ બે વખત ગુણાકારમાં, ત્રણ એક્સ પ્લસ વાય એને ગુણ્યા પાછું ત્રણ એક્સ પ્લસ વાય. આવી રીતે કૌંસ આખાની બે ઘાત છે તો કૌંસને બે વખત ગુણાકારમાં પણ લખી શકો. આ પણ આન્સર સાચો જ પડે, આ પણ સાચું છે. ઓકે ચાલો ત્યારબાદ અહીંયા જુઓ, પહેલું પદ પૂર્ણ વર્ગ વર્ગવાળું છે, અંતિમ પદ પણ પૂર્ણ વર્ગ સંખ્યા છે. જુઓ એકનો વર્ગ એક થાય, અને મધ્યમ પદ માઇનસ વાળું છે. જુઓ એટલે અહીંયા બીજું નિત્ય સમ હશે વિદ્યાર્થી મિત્રો. તો બીજા નિત્ય સમનું વિસ્તરણ આપણે પ્રથમ લખીએ, એ ની બે ઘાત માઇનસ ટુ એ બી પ્લસ બી ની બે ઘાત બરાબર કૌંસમાં એ માઇનસ બી આખાની બે ઘાત. આ અવયવ છે નિત્ય સમ બે, આ એનું વિસ્તરણ છે. ઓકે તો આપણને વિસ્તરણ આપેલું છે, એના પરથી અવયવ મેળવવાનો છે. ચાલો તો ગોઠવણી કરીએ પ્રથમ પદોની. કૌંસની અંદર પહેલા પદનો વર્ગમૂળ, ચારનું વર્ગમૂળ બે અને વાયની બે ઘાત છે એટલે માઇનસ બે ગુણ્યા પ્રથમ પદનું વર્ગમૂળ એટલે ટુ વાય ગુણ્યા અંતિમ પદનું વર્ગમૂળ એટલે એક પ્લસ અંતિમ પદનો વર્ગ. રેડી, આ એકનું વર્ગમૂળ એક જ થાય છે. તો આને કૌંસની અંદર લખી નાખીએ, પ્રથમ પદ ટુ વાય મધ્યમ પદની નિશાની અને અંતિમ પદનું વર્ગમૂળ એક આખાની બે. ખ્યાલ આવે, જો અહીંયા તમારે પ્લસ રાખવા હોય તો આ પદને અહીંયા માઇનસ કરવું પડે. ઓકે ન કરો તો પણ ચાલશે. આ પહેલું અને બીજું નિત્ય સમને આધારે એક એક દાખલા આપણે ગણ્યા. હવે આવા દાખલા છે એ તમે તમારી રીતે પ્રેક્ટિસમાં મૌખિક રકમ બનાવીને પણ મેળવી શકો. ખ્યાલ આવે બધાને? આવી રીતે પ્રથમ કૌંસની અંદર કોઈ પણ સંખ્યા આપણે મૂકી દેવાની, બે પદ, એક પદ ચલવાળો રાખો, એક સંખ્યા રાખો તો પણ ચાલે. ચાલો અને ત્યારબાદ દાખલા નંબર ત્રણ, ત્રીજો દાખલો. તો અહીંયા જુઓ જઈએ, પ્રથમ પદ છે એ પૂર્ણ વર્ગ છે, બીજું પદ છે એ પણ પૂર્ણ વર્ગ છે, બંને પદ પૂર્ણ વર્ગ છે. તો અહીંયા નિત્યસમ નંબર વિદ્યાર્થી મિત્રો હંમેશા ત્રીજું હશે, વચ્ચે માઇનસ વાળું પદ હોય ત્યારે. પહેલું પદ પૂર્ણ વર્ગ છે, બીજું પદ એ પૂર્ણ વર્ગ છે. જુઓ વાયનો વર્ગ છે એનું વર્ગમૂળ વાય, અને સોનું વર્ગમૂળ કેટલું છે વિદ્યાર્થી મિત્રો? દસ, અને વચ્ચે માઇનસની નિશાની. તો અહીંયા ત્રીજું નિત્યસમ છે એ યોગમાં લેવું પડે છે. ચાલો આવી રીતે લખશું કે એનો વર્ગ હોય માઇનસ બીનો વર્ગ હોય તો એ માઇનસ બી ગુણ્યા એ પ્લસ બી, આવા બે ભાગ પડે, ત્રીજું નિત્યસમ છે વિદ્યાર્થી મિત્રો. ચાલો તો આને પ્રથમ વર્ગવાળા પદો બનાવીએ આપણે, આ કૌંસ ન કરો કંઈ ચાલે. ચાલો તો પ્રથમ પદ છે વર્ગવાળું, એનું વર્ગમૂળ લખીને આખા ઉપર બે ઘાત, માઇનસ બીજું પદ છે એનું વર્ગમૂળ લખીએ, વાયનો વર્ગ છે એટલે વાય, અને સોનું વર્ગમૂળ કેટલું થાય? દસ. ખ્યાલ આવે છે બધાને? ચાલો બંને બાજુ વર્ગ છે જુઓ, અને વચ્ચે માઇનસની નિશાની, તો એના બે ભાગ ક્યાં પડે? એકવાર બંનેના વર્ગમૂળ માઇનસમાં ગુણ્યા બીજી વખત પ્લસમાં. ખ્યાલ આવ્યો બધાને? ચાલો તો અહીંયા એક માઇનસ વાયના છેદમાં દસ, અને એને ગુણ્યા બીજા કૌંસમાં એક્સ, અહીંયા માઇનસ છે તો અહીંયા પ્લસ, વાયના છેદમાં દસ. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્લસ મૂકો તો અહીંયા માઇનસ મૂકવાનું. ઓકે, કોઈ એક કૌંસની અંદર પ્લસ અને બીજા કૌંસની અંદર માઇનસ. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો આ હતું ત્રીજું નિત્ય સમને આધારે એના અવયવ પાડવાનું. આવા દાખલાને તમારે પ્રેક્ટિસ કરવી હોય તો અહીંયા તમારે પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે એ મૂકી અને એનો વર્ગ મૂકવાનો, રેડી, અને એના બે ભાગ ત્યારબાદ પાડવાનો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ દાખલા નંબર ચાર છે, એની અંદર ત્રીજો દાખલો જોયો આપણે, અવયવ મેળવવાનું શીખી ગયા હતા. બરાબર, અહીંયા આપણને વિસ્તરણ આપેલું છે અને અવયવ એના મેળવવાના છે, અને આગળના દાખલામાં અવયવ આપ્યા હતા એનું વિસ્તરણ આપણે મેળવતા હતા. ઓકે, તો અહીંયા આપણે અવયવ છે એનું આપણે વિસ્તરણ મેળવવાનું છે, આગળ વિસ્તરણ હતું એનું આપણે અવયવ મેળવતા શીખ્યા હતા. ચાલો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો, કૌંસની અંદર ત્રણ પદ છે આખાની બે ઘાત, તો નિત્યસમ નંબર વિદ્યાર્થી મિત્રો કેટલામાં હશે? આ પાંચમો. ખ્યાલ છે બધાને? ચોથું નિત્યસમ છે એ એક પ્લસ એ બીજા કૌંસની અંદર એક પ્લસ બી, આવું નિત્યસમ હતું.
અહીંયા જો વિદ્યાર્થી મિત્રો ત્રણ પદ છે ને આખાની બે ઘાત એટલે પાંચમા નંબરનું એકેસમ છે અહીંયા ઉપયોગમાં લીધેલું છે ચાલો તો અહીંયા જુઓ આ જે ત્રિપદીનો વર્ગ હોય ત્યારે એનો વિસ્તરણ કરવા માટે આપણે શોર્ટકટ રીતે તમને શીખવાડ્યું હતું શું કીધું હતું પહેલાનો વર્ગ પ્લસ બીજાનો વર્ગ પ્લસ ત્રીજાનો વર્ગ પ્લસ બે ગુણ્યા પહેલું બીજું બે ગુણ્યા બીજું ત્રીજું અને બે ગુણ્યા ત્રીજું પહેલું તો આપણે અહીંયા પ્રથમે નિત્યસમ લખી નાખીએ ગુજરાતીની અંદર લખો તો પણ ચાલે કે નિત્યસમ પાંચ મુજબ અને એ ન લખવું હોય તો પાંચમું નિત્યસમ સીધું લખી શકો તમે આવી રીતે એ પ્લસ બી પ્લસ સી આખા કૌંસની બે ઘાત હોય તો એનું વિસ્તરણ શું થાય વિદ્યાર્થી મિત્રો પહેલા પદનો વર્ગ પ્લસ બીજા પદનો પણ વર્ગ પ્લસ ત્રીજા પદનો પણ વર્ગ યાદ આવે છે બધાને ચાલો ત્યારબાદ ત્રણેય પદના વર્ગ કરવાના ત્યારબાદ પ્લસ બે ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ ત્યારબાદ પ્લસ બે ગુણ્યા બીજું ત્રીજું કૌંસની અંદર જે હોય ને અને પ્લસ બે ગુણ્યા ત્રીજું અને પહેલું આ એનું વિસ્તરણ છે આ અવયવ છે અને આ શું છે એનું વિસ્તરણ પાંચમું નિત્યસમ છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા જો કૌંસની અંદર ત્રણ પદ છે આખાની બે ઘાત તો આપણે આ રીતે એના વિસ્તરણ મેળવવા માટે નિત્યસમનો ઉપયોગ કરવો પડે પાંચમાં ચાલો તો પાંચમાં નિત્યસમ સાથે આની સરખામણી કરીએ આપણે કે એક્સ પ્લસ ટુ વાય પ્લસ ફોર ઝેડ આખાની બે ઘાત તો શું કરશું વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો તમે પહેલા પદનો વર્ગ કૌંસની અંદર મૂકી પ્લસ બીજા પદનો પણ વર્ગ પ્લસ ત્રીજા પદનો પણ વર્ગ એટલે ફોર ઝેડનો વર્ગ ખ્યાલ આવે બધાને આ રીતે આ કૌંસની અંદર જો એ પ્લસ બી પ્લસ સી છે તો પ્રથમ ત્રણે ત્રણ પદનો શું કરવાનું છે વર્ગ તો આપણે જે કૌંસની અંદર પદ આપ્યા છે એને કૌંસની અંદર લખીએ અને આખાની ઉપર શું કરી બે ઘાત ત્યારબાદ પ્લસ બે ગુણ્યા પહેલું ગુણ્યા બીજું બે ગુણ્યા પહેલું બીજું તો આમાંથી જુઓ પ્લસ બે ગુણ્યા પહેલું પદ એટલે એક્સ એને ગુણ્યા બીજું પદ એટલે ટુ વાય ખ્યાલ આવે બધાને ત્યારબાદ પ્લસ બે ગુણ્યા બીજું પદ એટલે ટુ વાય અને પ્લસ ત્રીજું પદ એટલે ફોર ઝેડ અને પ્લસ બે ગુણ્યા ત્રીજું પદ એને ગુણ્યા પહેલું પદ ઓકે ચાલો તો આપણે આ જે છે વર્ગ અને ગુણાકારમાં બે સાથે મૂક્યા છે એને આપણે છૂટા પાડીએ એક્સની બે ઘાત કૌંસ છોડો તો એક્સની બે ઘાત છે તો એક્સની બે ઘાત એમને એઝ ઇટ ઇઝ રહેશે અહીંયા પ્લસ છે એટલે આ તો હંમેશા પ્લસ જ રહેશે વર્ગવાળા પદ બેની બે ઘાત એટલે ચાર અને વાયની પણ બે ઘાત ઓકે પ્લસ ચારની બે ઘાત એટલે વિદ્યાર્થી મિત્રો કેટલા થશે સોળ અને ઝેડની પણ બે ઘાત ખ્યાલ આવ્યું બધાને ચાલો અમે આનો ગુણાકાર કરીએ પ્રથમ પ્લસ 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 બે ગુણ્યા એક્સ ગુણ્યા બે ગુણ્યા વાય એવી રીતે છે પ્રથમ સંખ્યા ગુણી નાખીએ બે ગુણ્યા બે એટલે ચાર થશે અને એક્સ ગુણ્યા વાય ત્યારબાદ ખ્યાલ આવે છે બધાને સમજાય છે આ પદનો ગુણાકાર કરીએ નિશાની પ્લસ ગુણ્યા પ્લસ એટલે પ્લસ એને ગુણ્યા પ્લસ એટલે પ્લસ રહેશે આનો જવાબ આ છે ચાલો ત્યારબાદ અહીંયા સંખ્યા ગુણ્યા બે ગુણ્યા બે એટલે ચાર અને ચાર ગુણ્યા ચાર એટલે કેટલા થશે વિદ્યાર્થી મિત્રો સોળ અને વાય ગુણ્યા ઝેડ એટલે વાય છે અને છેલ્લું અંતિમ પદ છે એનો ગુણાકાર કરીએ આ ડબલ લાઈન કરીએ આનો ગુણાકાર આ છે આ સરખી નિશાની તમારે આવી રીતે નથી કરવાનું સમજવા માટે આ સિંગલ લાઈન કરી છે અહીંયા નીચે આનું સાદુરૂપ આ છે આવી રીતે લાઈન કરી છે એનું સાદુરૂપ આ છે અને આ ડબલ લાઈન છે એનું સાદુરૂપ હું અહીં મૂકી પ્લસ 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 બે ચોક આઠ આઠ એકો આઠ અને ઝેડ ગુણ્યા એફ ઝેડ એક્સ લખો કે એક્સ ઝેડ લખો ચાલશો આ ડબલ લાઈનવાળા પદનું સાદુરૂપ આ છે તો અહીંયા આપણું વિસ્તરણ છે પ્રથમ દાખલાનું એ પૂર્ણ થાય ખ્યાલ આવે છે બધાને શું કરવાનો દાખલો એકદમ સરળ છે બે ગુણની અંદર એક્ઝામમાં આવા દાખલા પૂછાતા હોય જે કૌંસ આખાની ઉપર બે ઘાત લીખે અહીં જો વિસ્તરણ મેળવવાનું છે એનો અર્થ કે તમને રકમ છે એ અવયવ આપી હોય ઓકે આગળનો જે દાખલો આપણે જોઈએ ત્રીજો એમાં
શું આપેલું તો આપણને વિસ્તરણ આપ્યું તો આવું આવી રીતે અને એના અવયવ મેળવતા હતા અહીંયા અવયવ આપ્યા છે એનું વિસ્તરણ મેળવવાનું છે ઓકે ચાલો તો અહીંયા હવે દાખલા નંબર બે છે એ પણ આ જ નિત્યસમને આધારે છે પાંચમું નિત્યસમ જો ત્રણ પદ આખાની બે ઘાત તો ઉપરનું નિત્યસમ છે એ જ છે ए प्लस बी प्लस सी आखानी बे घात हो तो एनी बे घात प्लस बीनी बे घात प्लस सीनी बे घात प्लस टू ए बी प्लस टू बी सी प्लस टू सी ए बे गुणिया पहलू बीजू प्लस बे गुणिया बीजू तीजू प्लस बे गुणिया तीजू अने पहलू आवी रीते गोठवणी चलो पदों साथे गोठवणी करिए एना स्थाने केटला छे टू एक्स बी ना स्थाने केटला छे माइनस वाई अने सी ना स्थाने केटला छे प्लस झेड चलो आमा एक जगह माइनस छे पण आपणे कौंसनी अंदर वाई नु ज्यां स्थान आवतुं होय बीजा पद नु त्यां माइनस मूकशो ओके बाकी नित्यसम नी अंदर तो ज्यां प्लस नी निशानी छे त्यां प्लस ज राखशो चलो प्रथम पद नो वर्ग ए एटले के प्रथम पद टू एक्स नी बे घात प्लस द्वितीय पद नो वर्ग हम अहीं जो माइनस मत करवाना आप माइनस छे कौंस नी अंदर करशुं आपणे प्लस त्रीजा पद नो वर्ग एटले झेड नो वर्ग ख्याल आव्यो बधाने अहीं आपणे माइनस नथी करवानो सूत्र मुजब तो अहीं प्लस ज छे जो बीजुं पद बी ना स्थाने जे संख्या मूकी छे रकम नी अंदर एने कौंस नी अंदर आपणे माइनस राखशुं हमेशा त्यारबाद बे गुणिया प्रथम पद एटले टू एक्स एने गुणिया द्वितीय पद एटले माइनस वन ख्याल आवे बधाने प्लस बे गुणिया बीजू त्रीजू बी सी एटले माइनस वाई अने झेड माइनस वाई गुणिया प्लस झेड अने प्लस बे गुणिया त्रीजू अने पेलू एटले प्लस झेड एने गुणिया प्लस टू ख्याल आवे बधाने शुं कर्युं ज्यां अहींया बीजू पद छे बी आ बी ना स्थाने ज्यां सूत्रमां बी आवे छे विस्तरणमां ए कौंसनी अंदर एनी जगह आपणे शुं मूकवुं छे माइनस वन चलो हवे घात छूटी पाड़ीए कौंस छोड़िए नियम प्रमाणे एटले जे आंसर मळशे ए आपणुं विस्तरण हशे आपेल अवयवनुं चलो अहींया बे नी बे घात एटले चार अने एक्स नी पण बे घात एटले चार एक्स नो शुं थई जशे वर्ग ख्याल आव्यो बधाने अहींया जुओ प्लस माइनस माइनस एम न थाय हमेशा पहला घात छूटी पड़े विद्यार्थी मित्रों माइनस वाई नी बे घात माइनस छे बे की घात एटले केवुं थई गयुं प्लस ओके हमेशा आ नित्यसम नी अंदर पहला त्रण पद छे ने ए प्लस ज आवशे विस्तरण ना जवाब में प्लस 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 वाई नी बे घात अने झेड नी बे घात ख्याल आव्यो चलो आनु सादुरूप आपीए पहला पद नु सादुरूप अहीं मूकू तो प्रथम निशानी ने गुणो प्लस गुणिया प्लस एटले प्लस अने प्लस गुणिया माइनस एटले माइनस बे गुणिया बे एटले चार अने चार एकू चार एटले चार एक वाय ख्याल आव्यो बधाने आ प्लस नहीं रही आ प्लस नहीं निशाने न मूकी देता आ जे त्रणे पद छे एने गुणाकार स्वरूपे संबंध छूटो पाड़ो तो निशानी ने पण गुणवी पड़े चल आ एनु सादुरूप थयुं त्यारबाद आ पदनु सादुरूप आपीए बीजा पदनु बीजा जूथनु तो प्रथम निशानी गुणो प्लस माइनस माइनस अने माइनस प्लस माइनस बे गुणिया वाय गुणिया झेड आ बे नथी झेड छे चलो एटले टू वाय झेड ख्याल आव्यो सिंगल लाइन कर लीए अने त्यारबाद आ अंतिम पदनु सादुरूप आपीए प्लस गुणिया प्लस एटले प्लस एने गुणिया प्लस एटले प्लस बे गुणिया झेड गुणिया बे एटले बे दू चार झेड एफ ओके विद्यार्थी मित्रों समझाणु बधाने खूबज सरल दाखलाओ छे पण तमारे नित्यसम कयुं वपरायेलुं छे ए खास ओळखता शीखवुं पड़े ने एना माटे तमने ख्याल होवो जोईए आ जे नित्यसमना सूत्रो जे आपणे तमने शीखवाड़ेला छे बधा એ કમ્પ્લેટ મૌખિક હોવા જોઈએ એનો ક્રમ પણ તમને યાદ હોવો જોઈએ તો તમે સ્પીડમાં દાખલો બની શકો ચાલો ત્યારબાદ દાખલા નંબર ત્રણ છે એ પણ આ જ રીતનો છે આ જ દાખલો ગણ્યો એ જ આ જ નિત્યસમના આધારે તો પ્રથમ નિત્યસમ લખીએ કૌંસની અંદર એ પ્લસ બી પ્લસ સી આખાની બે ઘાત બરાબર
ए नी बे घात प्लस बी नी बे घात प्लस सी नी बे घात प्लस टू ए बी प्लस टू बी सी प्लस टू सी ए पहला नो वर्ग प्लस बीजा नो वर्ग प्लस तीजा नो वर्ग प्लस बे गुणिया पहलू बीजू प्लस बे गुणिया बीजू तीजू ने प्लस बे गुणिया तीजू ने पहलू गुजराती अंदर एवं रीते बोली सकते। चलो हमें आनी गोठवणी करिए एना स्थाने प्रथम पद क्यू है माइनस टू एक्स प्लस बीजू बी ना स्थाने के लिखा प्लस थ्री वाई और सी ना स्थाने के लिखा है प्लस टू जेड आखानी देखा। चलो कौंसनी अंदर ए नो वर्ग एनो अर्थ के प्रथम पद नो वर्ग ख्याल आवे बधाने तो प्रथम पद विद्यार्थी मित्रों जोई शको माइनस टू एक्स नो वर्ग प्लस बीजा पद नो वर्ग एटले प्लस थ्री वाई नो वर्ग अने प्लस त्रीजा पद नो वर्ग एटले टू जेड नो वर्ग। प्रथम शू कर त्रे त्रन वर्ग कर गुणिया पहलू बीजू एवी रीते गोठवो तो प्लस बे गुणिया पहलू पद एटले माइनस टू एक्स गुणिया बीजू पद एटले प्लस थ्री वाई ख्याल आव्यो गोठवणी करवा माटे आ। त्यारबाद प्लस बे गुणिया बीजू पद एटले प्लस थ्री वाय अने त्रीजू पद एटले प्लस टू जेड अने प्लस बे गुणिया त्रीजू अने पेलू आ बने नो गुणा तो प्लस बे गुणिया टू जेड माइनस टू आई ख्याल आव्यो बधाने। चलो हमें शू करिए कौंस छोड़ी नाखीए त्रण ज स्टेप नी अंदर आ दाखलो छे पूर्ण थाय आम तो बे ज स्टेप आ तो नीति सम आपणे लखवाना आधार तो बे ज स्टेप नी अंदर आनुं विस्तरण आपणने मळी जाय। चलो तो कौंस छोड़िए तो माइनस छे ऊपर बे की घात छे एटले केवुं बनी जाय हमेशा धन तो बे नी बे घात एटले चार अने एक्स नी पण बे घात ख्याल आव्यो प्लस त्रण नी बे घात एटले नौ वाय नी पण बे घात प्लस बे नी बे घात एटले चार अने जेड नी पण जेड छे टू नथी। चलो त्यारबाद गुणाकार करवो होय हमेशा तो प्रथम निशानी आवशे गुणाकार में ओके आ जोड़नो प्रथम गुणाकार करिए प्लस माइनस 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 प्लस माइनस ओके बे गुणिया बे एटले चार अने चार गुणिया त्रण एटले बार एक्स वाय बार एक्स वाय प्रथम जूथ नो गुणाकार पेला जे बे साथे कौंस छे एनो सदरूप आ सरखी निशानी करू छू ने ए उपरना स्टेप नो नीचे सदरूप छे। चलो त्यारबाद आ जूथ नो सदरूप आपीए निशानी गुणो प्लस गुणिया प्लस एटले प्लस अने प्लस गुणिया प्लस एटले प्लस संख्याओ जोईए बे तेरी छ अने छ गुणिया बे एटले बार अने वाय गुणिया जेड एटले वाय जेड ओके समझाय छे बधाने अने छेल्ला जूथनु सादुरूप प्लस 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 माइनस माइनस बे गुणिया बे एटले चार अने चार गुणिया बे एटले छ जेड गुणिया एक्स एटले जेड एक्स बे दू चार अने चार दू आठ सॉरी आठ जेड एक्स तो आपणे दाखला नंबर त्रण जे छे चोथामां पेटा एनुं विस्तरण आवी रीते आपणने मळेलुं छे। आगळ जता आवा दाखला आवशे आ विस्तरण आपेलुं हशे आवी रीते छ पद अने एना उपरथी अवयव मेळवो आवी रीते तो पण आपणे आ स्टेप उपरथी आ लखवानुं ने एना उपरथी आ ત્યારબાદ લખવાનું થશે ખ્યાલ આવ્યો બધાને। વિદ્યાર્થી મિત્રો આ ત્રણ જે દાખલા આપણે જોયા એ ક્યાં નીતિ સમના આધારે જોયા છે પાંચમા નીતિ સમના આધારે। હવે દાખલા નંબર ચાર અને પાંચ જે છે એ આ જે બે દાખલા આપણે ગણ્યા છે ને વચ્ચે ક્યાંક માઇનસ વાળું એકાદ પદ હોય એવા સેમ ટુ સેમ પાંચમા નિત્યસમને આધારે જ માત્ર અહીં આંકડાઓ બદલે છે નિત્યસમની અંદર કોઈ ફેરફાર થતો નથી। આ પ્રમાણે સૂત્ર મૂકી દેવાનો અને એના પદોની ગોઠવણી કરીને કૌંસ છોડી નાખવાનું સાદુરૂપ આપી દેવાનું એટલે જવાબ મળશે। એ તમારે હોમવર્કની અંદર પ્રેક્ટિસમાં ખાસ તૈયારી કરવાની છે દાખલો ચોથો અને પાંચમો। ત્યારબાદ અંતિમ જે છઠ્ઠો છે ચોથાનો મુખ્ય ચોથા દાખલાનો પેટા છઠ્ઠો દાખલો એ આપણે અત્યારે જોઈએ। ચાલો અહીંયા પણ જુઓ એક પદ બે પદ અને ત્રણ પદ આખાની બે ઘાત કૌંસની અંદર ત્રણ પદ છે આખાની બે ઘાત એટલે આ જ નિત્ય સમ થયું ઓકે તો નિત્ય સમ જે આ છે એના આધારે આપણે એની ગણતરી કરીએ
ए प्लस बी प्लस सी आखा नी बेघात बराबर ए नी बेघात प्लस बी नी बेघात प्लस सी नी बेघात प्लस टू ए बी प्लस टू बी सी प्लस टू सी ए। ख्याल आव्यो बधाने? चलो हमें आ पदों साथे सरखामणी करिए। ऊपर ए ना स्थाने केटला लिखा छे? एक ना छेद में चार ए प्लस बी ना स्थाने, सॉरी बी ना स्थाने केटला लिखा छे? माइनस एक ना छेद में बे एने गुणिया बी अने प्लस सी ना स्थाने केटला लिखा छे? एक आखा नी बे। आ जे त्रण पद छे आ त्रणे पद नी गोठवणी करी छे आपणे। चलो हमें प्रथम पद नो वर्ग एटले एक ना छेद में चार ए नो वर्ग प्लस द्वितीय पद नो वर्ग એટલે માઇનસ એકના છેદમાં બે એને ગુણ્યા બી નો વર્ગ અને ત્રીજા પદનો વર્ગ સીના સ્થાને એક છે એનો વર્ગ। ખ્યાલ આવ્યો બધાને? પ્લસ બે એ બી એટલે બે ગુણ્યા પહેલું ગુણ્યા બીજું એટલે બે ગુણ્યા એકના છેદમાં ચાર એ એને ગુણ્યા બીજું પદ એટલે માઇનસ એકના છેદમાં ટુ એને ગુણ્યા બી અને પ્લસ બે ગુણ્યા બીજું ત્રીજું બી સી એટલે બીજું ત્રીજું એનો ગુણાકાર બે ગુણ્યા તો માઇનસ એકના છેદમાં બે ગુણ્યા બી એને ગુણ્યા ત્રીજું પદ એટલે સી એક અને છેલ્લું પદ પ્લસ બે ગુણ્યા ત્રીજું ને પહેલું ત્રીજું અને પહેલું એટલે એક ગુણ્યા એકના છેદમાં ચાર એ। ખ્યાલ આવ્યો બધાને? સૂત્ર મુજબ આપણે ગોઠવણી કરી, પહેલાનો વર્ગ પ્લસ બીજાનો વર્ગ પ્લસ ત્રીજાનો વર્ગ પ્લસ બે ગુણ્યા પહેલું બીજું બે ગુણ્યા બીજું ત્રીજું અને બે ગુણ્યા ત્રીજું ને પહેલું। ઓકે, ચાલો હવે કૌંસ છોડી નાખો એટલે આપણો આન્સર મળશે, વિસ્તરણ મળશે। રેડી? ચાલો, અહીંયા અપૂર્ણાંક છે, આખાની ઘાત છે એટલે ભાગાકારની ઘાતનો નિયમ કહેવાય છે। તો અંશની ઘાત લાગે, છેદની ઘાત લાગે, તો એકની બે ઘાત એટલે એક, ચારની બે ઘાત એટલે સોળ અને એની પણ ત્યારબાદ માઇનસ છે પણ બે કી ઘાત હોવાથી કેવું થઈ જશે? પ્લસ એક ની બે ઘાત એટલે એક, છેદમાં બે ની બે ઘાત એટલે ચાર અને બી ની પણ બે ઘાત, અહીંયા પ્લસ એક ની બે ઘાત એટલે એક થશે। ચાલો આનું સાદુરૂપ આપીએ, પેલા જૂથનું પ્લસ ગુણ્યા પ્લસ એટલે પ્લસ, પ્લસ ગુણ્યા માઇનસ એટલે માઇનસ। વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો, આ બે ગુણાકારમાં કહેવાય ને આ ચાર ભાગાકારમાં કહેવાય અથવા બે પણ ભાગાકારમાં કહેવાય, આ બે અને આ બે ઉડશે સાદુરૂપમાં। રેડી? તો અહીંયા અંશમાં જુઓ, એક વિધા આની પાસે પણ કેટલા છે? એક, એટલે એક ગુણ્યા એક એટલે એક, છેદમાં કેટલા છે? ચાર અને એ ગુણ્યા બી। ખાસ જોજો, સાદુરૂપમાં ભૂલ ન પડે। અને ત્યારબાદ બીજા જૂથનું સાદુરૂપ આપીએ, પ્લસ માઇનસ 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 પ્લસ માઇનસ, આ બે બે ઉડી જશે ગુણાકાર ભાગાકારમાં છે એટલે। તો અહીંયા જુઓ, એક અહીંયા પણ એક એટલે એક, છેદમાં કાંઈ વધ્યું નથી તો એને ગુણ્યા બી, વન બી। અને અંતિમ જૂથનું સાદુરૂપ, બધા પ્લસ છે એટલે પ્લસ જ રહેશે, બે અહીંયા ગુણાકારમાં છે આ ચાર ભાગાકારમાં છે એટલે બે ગુણ્યા બે એટલે ચાર, અંશમાં એક એકુ એક, છેદમાં બે એકુ બે અને એના। ચાલો બધા વિદ્યાર્થી મિત્રોને શું કર્યું એ? ચાલો હવે આપણો આન્સર આવી ગયો છે, પણ આની અંદર તમે થોડો ઘણો ફેરફાર કરી શકો છો। આ એકના છેદમાં સોળ ગુણ્યા એનો વર્ગ છે, એકના છેદમાં સોળ સાથે એ સ્ક્વેર ગુણાકારમાં છે, તો એનો ગુણાકાર કરવો હોય તો હંમેશા અંશ સાથે એનો ગુણાકાર થાય એટલે આને આવી રીતે પણ લખી શકીએ, એક ગુણ્યા એનો વર્ગ એટલે એના વર્ગના છેદમાં સોળ, એવી રીતે પ્લસ એક ગુણ્યા બી એટલે બી સ્ક્વેરના છેદમાં ચાર પ્લસ એકના એક, આમાં કોઈ ફેરફાર થશે નહીં, માઇનસ એક ગુણ્યા એ બી એટલે એ બીના છેદમાં ચાર માઇનસ એક ગુણ્યા બી એટલે બી અને પ્લસ એક ગુણ્યા એના છેદમાં। ઓકે, માત્ર શું કર્યું? આનું સાદુરૂપ આપ્યું છે આગળ, બાકી ઉપરનું પદ છે જ નીચેનું પદ છે। ખ્યાલ આવ્યો બધાને? તો આ હતા પાંચમા નિત્ય સમના આધારે વિસ્તરણ મેળવવાના દાખલા, એટલે થોડા ટફ છે, જે લોકોને નિત્ય સમ નહીં આવડતું હોય ને તો ખૂબ જ અઘરું લાગતું હશે, એટલે એ વિદ્યાર્થીઓ પ્રથમ નિત્ય સમ સોલ્વ કરો, તૈયાર કરો
અને ત્યાર બાદ જ આ દાખલાઓ છે એની પ્રેક્ટિસ કરશો તો તમને વધારે સમજાશે. ઓકે, આજના આ વિડીયોની અંદર માત્ર આટલું. થેન્ક યુ.